બાદરપુરા ગામે ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવામાં આવ્યું. જાહેર માર્ગ ઉપર આવેલ દુકાનો તેમજ રસ્તા ઉપરનું દબાણ હટાવાયું. પાલનપુર તાલુકાના બાદરપુર કાલુસણ ગામે આજ રોજ તાલુકા વિકાસ અધિકારી વિસ્તરણ અધિકારીની હાજરીમાં દબાણ હટાવવામાં આવ્યું હતું. પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યા કે સરપંચ ફક્ત 28 જેટલા દુકાનોના કેબિન હટાવવામાં આવ્યા હતા અને જાહેરમાં આવતા બીજા દબાણો ન હટાવતા ગ્રામજનો રોષે ભરાયા હતા. પરંતુ પંચાયતના દબાણ રજિસ્ટરમાં 72 જેટલા દબાણ રજિસ્ટર રાખવામાં આવેલ હતા. ત્યારે તાલુકા વિકાસ અધિકારી એબી પરમાર અને અન્ય 3 તલાટીના સમક્ષ નડતર રૂપ અને ખોટી રીતે દબાણ કરેલ 28 જેટલા કેબિનો હટાવવામાં આવ્યા હતા અને જાહેર માર્ગ ઉપર દબાણો કરો દૂર કરવામાં આવ્યું હતું. અને હજુ પણ પાકા દબાણો ફરી જ્યારે દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે ત્યારે એ પણ દૂર કરવામાં આવશે તેવું સરપંચે જણાવ્યું હતું. તાલુકા પંચાયતના અધિકારી આર વી ઠક્કર અને તલાટી પલ્લવીબેન જોડે રહીને કાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ વિસ્તારોમાં કેબિનો ઉઠાવીને પંચાયતની જગ્યા પર મૂકવામાં આવ્યું હતું. સાથે સાથે ગઢ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ બંદોબસ્ત સાથે દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. બીજી બાજુ ગામ લોકો આક્ષેપ પણ કર્યા હતા કે સરપંચ પોતે બીજા પણ દબાણો છે એ પણ હટાવતા નથી. એ પણ એક સવાલ હતો. આ બાબતે સરપંચશ્રી સ્પષ્ટ કહ્યું હતું કે કોઈને પણ મન દુઃખ ન થાય તેવું અમે થવા નહીં દઈએ અને કાયદેસર જેનું પણ દબાણ હશે તેનું દૂર કરવામાં આવશે. આ બાબતે સરપંચે જણાવ્યું હતું કે આજે ગામમાં દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. તળાવમાં કોઈ પણ કચરો નાખવામાં આવતો નહીં, ગામનો કચરો બાળી નાખવામાં આવે છે. આ કેબિનોમાં આઈસ્ક્રીમને ખોટી રીતે ભીડ કરીને કોરોનાને નોતરે છે, માટે ના છૂટકે દબાણ ઝુંબેશ કરવામાં આવ્યું હતું. આજે બાદરપુરા ગામે દબાણ ઝુંબેશ હતું અને દબાણ રજિસ્ટર પ્રમાણે તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે. રિપોર્ટર પ્રદીપ પરમાર, છાપી. સાહેબ, આજ રોજ બાદરપુરા ગામે દબાણ હટાવવાનો શું કાર્યક્રમ છે? આજે જાહેર રસ્તા ઉપર આવેલા કેબિનો હટાવવાનો કાર્યક્રમ ગ્રામ પંચાયત દ્વારા યોજવામાં આવ્યો છે. એમાં 28 કેબિનો દૂર કરવામાં આવ્યા. બીજા પાકા દબાણો દૂર કરવામાં આવશે કે કેમ? પાકા દબાણો ચોમાસાની સિઝન હોવાના કારણે હાલ નથી દૂર કર્યા. લોકો આક્ષેપ એવા કરી રહ્યા છે કે અધિકારી જાતે ભેગા મળીને પંચાયતના સરપંચને સારી રહ્યા છે, શું કહેશો આ બાબતે? હા, લોકો આક્ષેપ કરે છે. લોકોની અરજીઓ અમારી પાસે પણ આવી, પરંતુ ચોમાસાની સિઝન છે, રહેઠાણના મકાનો છે જે હાલ દૂર કરવા વ્યાજબી નથી. એટલા માટે પ્રોગ્રામમાં પણ અમને 4-8 જે ઠરાવ અમને આપ્યું છે એમાં પણ એ જ બતાવ્યું છે કે જાહેર રસ્તા ઉપરના કેબિનો દૂર કરો. રસ્તામાં હજુ આવતા પણ એ પણ હજુ દબાણ હટાવે નથી, એ બાબતે શું કહેવું છે? રસ્તામાં આવતા લગભગ કેબિનો બધા જ પૂરા થઈ ગયા છે. 28 નથી. ધારી પૂછું આપનું ઉદ્દન નામ? હા, મારું નામ આર વી ઠક્કર, વિસ્તરણ અધિકારી પંચાયત, તાલુકા પંચાયત પાલો. ગામના તળાવમાં નાખવામાં આવે છે, જેના કારણે મચ્છરજન્ય રોગોનું પણ એક પ્રકારે થાય એવી શક્યતાઓ છે. તો એને સળગાવી દેવામાં આવે છે. કેમ મૂકવામાં આવે? વરસાદના લીધે કદી જમા થયું તો ઠીક છે, નહીં તો આખા ગામનો કચરો ગામમાં જ રહેતો હતો. હું પંચાયતમાં આવ્યો ને ત્યારથી સફાઈ ચાલુ કરી અને ટ્રેક્ટર ફરીને એ ખાડો ખોદી અને એના અંદર સળગાવે, તેમાં પેટ્રોલ નાખીને સળગાવી દેવામાં આવે છે. એ રીતનું છે. હાલ વરસાદ ચોમાસાના લીધે કદાચ સળગાવ્યો નહીં હોય તો થોડો કચરો કદી જમા હશે, બાકી જીવજંતુને તો મને વધારે ફિકર છે. ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે વહાલા ધારણ નીતિ કરે છે, એમ અમારા લોકોના દબાણ દૂર કરે છે, એમના દબાણ દૂર નથી કરે, શું કેવું છે બાબત? એવું કંઈ નથી. જો સ્વચ્છાએ 20 માણસો લઈ ગયા એ એમના જ માણસો હતા. 8 માણસોના ખાલી કેબિન જે લોકો અડીબાજી કરીને રહી ગયા એ બી એ લોકોએ શું કર્યું કે જમાતનું એક કામ ચાલતું હતું ટ્રસ્ટનું, એમાં સ્ટે લાવીને કામ બંધ કરાવ્યું. કામ બંધ કરાવીને એમને અરજીઓ કરી અને પોલીસ સ્ટેશનમાં ખોટા કેસ કરીને ગળદાપાટોના કેસ કરીને લગભગ 15 માણસોના જામીન લેવડાવ્યા. પછી એ લોકો રોષે ભરાઈ અને પછી આ લોકોના વિરુદ્ધમાં બહુ કાર્યવાહી કરી. મારે, હું પંચાયત છું, હું આખા ગામનો સરપંચ છું, કોઈ પક્ષનો નથી. પક્ષકાર રીતે હું કામ કરતો જ નથી. મારા સામે જે પણ કામ આવે એ વ્યક્તિ જોઈને નથી કરતો, કામને જોઈને કરું છું. કોઈ બી ઇલ્ઝામ લગાડતો એ બધા ઇલ્ઝામો ખોટા છે અને એમનો ઘણી અરજીઓ DDOમાં અને ત્યાં એક પત્રકાર લોકોની જ રાખી લીધા હતા. એ લોકો વારંવાર DDO સાહેબને કરીને મારા ઉપર ઘણું પ્રેશર આવી ગયું અને અઠવાડિયાથી ત્યાંના તાલુકાના માણસો આવે છે અટકાવવાનું કરો ને મારે પ્રોગ્રામ ફિક્સ કરવો પડ્યો. અને હકીકતમાં કોરોના વાયરસનું બધું ચાલે છે ને, આ લોકો માનતા વિની આઈસ્ક્રીમ વાઇસ્ક્રીમ ઠંડા પીણા અને લોકોની ગળદી કરવી રસ્તા ઉપર ને બધું પોતાને કરી જતા હતા અને એ લોકોની માંગ મને સાચી લાગી તો હું કરી,
નહીં તો પક્ષ રીતે હું કોઈ કામ કરતો નથી ને કોઈ પક્ષ મારો નથી. બાકી 28 કેબિનો હતા, પોતાની જાતે લીધા. એ લોકો ખોટા આક્ષેપો કરે છે.